मामा भला ही हो भलो देवी ये मेरी यो हलवद हटाने हलो रे सोहरा कंडवाने खंडवाली 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 रे सोहरा खंडवाली मां जय होय भगवती मामा बोलो ए ઉગવણા બારનો જેદી માતાજી તમારે ઓરડો ઓરડો અનવલ્યા બેઠા માતાજી શીખો તાર માર બોલો મારી જોગ માયા મુંગલાણી દેવ બોલો એ ये दरियो रे वालो माले दरियो रे वालो ये मुगलानी देव माले दरियो रे वालो मा खारवा माने माड़ी खारवा माने ये मुंगलानी देव माने खारवा माने रो मुंगलानी देव माने खारवा माने रो ખારવાની દેવ માણી ખારવાની દેવી યો મુંગલાણી દેવ મારા ખારવા માને માં મુંગલાણી દેવ માને ખારવા માને ભગવતી જોગ માયા માં સુગોદર માં આવ્યા છે સાહેબ ભાવ થી રમવાનું છે માવ માતાજી ભેળું બધાય એ વેગે વેગે શિકોતર માં વાણ હા કોમા
दरिया नी देव माड़ी राहो रमे मा कैलासी पोतर माड़ी राहो रमे
ये यमला हवली ये यादार यमली हवला हवली यांबली यानी डाल रे जंगल मामड़ी ये खला यमला हवली यादार यमली यमला रे हवली यांबली यानी डाल रे जंगल मामड़ी ये खला मणियारो आवे मारी सुंदरी लई आवे रे यो मणियारो आवे मारी सुंदरी लई आवे रे ये वायु मारा सिखो अपने कांद रे जंगल मा मड़िए खला अनुवली रणे रणे सड़ियानी अपारी ये बोलिया महारवा काया पाया मामारवा और अरे बोलिया काया रोकना नहीं का ये वागे वागे ये तांबालू रुड़ाडो ये सुरवीर रणे सड़ियारे लो ये वागे वागे ये तांबालू रुड़ाडो ल सुरवीर रणे सड़ियारे लो आयो राम राम अपा राम राम आई
हाथ कसोलो ऊपर यमाडा हाथ कसोलो सर जड़ो और ऊपर यमा नी डा ये माता जी पी थोड़ लय पानी नी नवघण में जी सिंध मलक नी माली बजाऊ छु साहेब ભગવતી આય વરુડીએ કુરડીમાં કટક જમાડી અને ભગવતી જોગમાં પીઠળનો ને સીંધી દીધો કે ન્યા આવ્યો જાય ઈ ભગવતી જો કઈક સહાય કરે અને તન સમુદર ની પાર ઓલે પાર સિંધ મલક પોગાડે તેથી નવઘણે કીધું તું કે માતાજી પીઠળ કેવા છે કેવડા છે મેં જોયા નથી પણ માતાજી પીઠળને ઓળખવા માટે કઈક મને નિશાની આપો ને તેથી ભગવતી આય વરુડીએ કીધો તો હાથ કસોળો સર ઘડો અને ઉપર આંબા ડાળ બધી જોકમાં આવ્યું પાણી હેડે પાણી ભરવા ગયું છે અને ભગવતી જે પીઠળ છે ને એની માથે સર ઘડો એટલે માથે બેડવું છે હાથ કસોળો અને સર ઘડો માથે આંબા ડાળ એટલે ભગવતી પીઠળ હાલી જતી છે તો એની માથે આંબાની ડાળ એમના ખવાવે હાલી જતી છે અને માથે જે એનું બેડું છે ને પવન વેગે વહાવા હાલ્યું આવતું હોય ને તો સમજ જાય કે હોયાની પીઠળ ને એના ચરણ પકડી લે ને જોઈ ગમું તો દરિયો છે સમુદર સહિત અને પાર ન ઉતારી દે હોયાની પીઠળ ને નવઘણ માતાજીના ચરણે આવે છે ને ભગવતીને કહે છે કે મારી જાહલને છોડાવવા જાવું છે તું કઈ સહાય કરે છો મારી અને તેથી ભગવતી આ પીઠળે કીધું તો કે દરિયાના કાંઠે ઉભો રહીને ત્રણ વાર ભાલું આમ લાંબુ કરીને કહેજે કે આવજે હોયાની પીઠળ આવજે હોયાની પીઠળ આવજે હોયાની પીઠળ કાળી દેવ સકલી બનીને જો તારા ભાલે બેહી જાવ તો માનજે ખોયાની પીઠળ બોલી હતી બા પણ વાત સાંભળ કાળી દેવ ચકલી બનીને તારા ભાલે બેહું દરિયામાં પેલો ઘોડો તારો નાખજે તારી ફોજને કહી દેજે કોઈ પેલું અંદર પરિણામ ન કરે કાંઈ વાંધો નહીં મળે દરિયા જઈ કાંઠે જઈ ઉભો રહ્યો ભગવતી પીઠળને વાત કર્યો ભગવતી પીઠળ કાળી દેવ ચકલી બનીને આવીને ભાલે બેહી ગઈ છે એનો હાળો બહુ ઉતાવળો હતો એને બધાની પેલા ઠેકડો માર્યો હતો હુડુમદન સીધો અવાજ થઈ ગયો વળી પાછા નવઘણ ભગવતીને કીધું કે માડી ગમે એમ તોય મારો હાળો હશે વળી ભગવતીએ હાથ નાખ્યા અને આદિત્ય પરમારને પાછો બહાર લીધો નવઘણની ભેગો ફોજમાં કરી દીધો અને કીધું કે હવે અહીંથી હાલતો થઈ જા દરિયાની માલિપા આગળના પગે ઘોડા તારા હાલે આગળના પગે ધૂળની ડમરી ઉડે ને વાહલા પગે પાણીના છબછબિયા બોલાવું તો પીછળ બોલાવું છું અને તેથી ભગવતી જોગ માયા માં પીછળ જેની ભેળી જાય અને જાહલ ને સિંધ માંથી છોડાવીને ભગવતી લઈ આવે ભેગા ભગવતી પઠોપીર અને શિકોતર ને લઈ આવે છે અને પછી વળતા જયારે નવગણ ની ફોજ પાછી વળીને થઈ ભગવતી જોગમાયા માં માટે નવઘણ ને એમ છો કઈ સિંધ માંથી બધા એક એક ગીટ લઈ લો મારી ફોજ જે વધી છે ને બધા એક એક ગીટ લઈ લો કા તો કે આપણે પાસા વળી અને ભગવતી જોગમાયા માં પીઠળ નું મંદિર બનાવવાનું છે અને હાંભળો મારા સૈનિકો જેને ઈટ નહીં લીધી હોય એનું મસ્તક કાપીની જગ્યાએ મૂકી દેવામાં આવશે બાકી ભગવતી પીઠળ નું મંદિર બનાવવું છે અને આખી ફોજે સિંધ મલક માંથી એક એક ઈટ નો કટકો લીધો સાહેબ અને અહીંયા જોડિયા તાલુકાનું જામનગરની બાજુમાં જોડિયા તાલુકાનું ધ્રોલ તાલુકાનું ભગવતી જોગમાયા હાજીના કાંઠે પીઠળ બેઠી છે મોનાલી ટીંબોજીને કહીએ હાજી કાંઠે આવી અને નવઘણે માતાજીનું વળતા સિંધમાંથી આવતા વખતે ભગવતીનું ત્યાં મંદિર બંધાવી દીધેલું આજની તારીખમાં ઊભું છે ભગવતી જોગમાયામાં પીઠળ હાજી કાંઠે બેઠી છે સાહેબ વાત કરવા બેહું તો ઘણી બધી લાંબી છે પણ
ભગવતી જોગ માયા માના પુરાવા ને આજની તારીખમાં બોલે છે કે નવગણને હાથમાં લઈ અને એક ભાલાનો ઘા થાય, ઈ ગાલ ભાલાનો ઘા નો વાગવા દે, ભગવતી જોગ માયા ભગવતી પીઠોડા હાથ લાંબો કરે અને હાથની માલી પર ઘોડા હો તો નવગણને લઈ લે અને આજી કાંઠે આજીનો નદી છે એ નદી વટાડી દે અને ભગવતી ઓલા કાંઠે મૂકી દે. આજની તારીખમાં એને ઘોડા ટપો કહેવામાં આવે. ભગવતી ઘોડા ટપો એક એવી સત્ય ઘટના છે કે હું હજી હમણાં 6 મહિના પહેલા જઈને આવ્યો છે કે આખું એક મેદાન છે આવું, મેદાનમાં લાલ પથ્થરો પડ્યા છે અને ઘોડા ટપો જેને કહેવાય ત્યાં લાલ પાણાનો ઢગલો છે. બાકી જાય અને સવારમાં છૂટા પાડી દેવાના, સાંજે 6 વાગે એટલે બધા પાણા એને હાથે ભેગા થઈ જાય છે. આજની એના પુરાવા ગોરાંભાની કોઈ ન્યા છે, ખુશી ને આ છે. ભગવતી જોગમાયા અનેક ભગવતીના પુરાવા ને બોલે છે આજની તારીખમાં. એ ભગવતી હોયા બાટીને આ પીઠબા આવ્યા છે અને ભગવતી જોગમાયા માને ભાવથી યાદ કરતા એ પડતો બાલ્યો રે માનો પડતો રે બાલ્યો યાય પી પડતો બાલ્યો એ લાકડી વાળી નો પડતો બાલ્યો પડતો બાલ્યો રે માનો પડતો રે હાજી કાંઠા વાળી માંડી હાજી કાંઠા વાળી એ પીઠોડો દેવ માંડી હાજી કાંઠા વાળી માં રમો બાયાવો દેવી રમો બાયાવો પીઠડ દેવ માં રમો બાયાવો પીઠડ દેવ માં રમો બાયાવો